સવારે રેગ્યુલર જે સ્કૂલ ચાલુ હતી એ પ્રમાણે ચાલુ હતી. અમુક વિદ્યાર્થીઓ બહાર ઉભા રહ્યા અને વિરોધ વ્યક્ત કર્યો. અમે એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને જે સરકારના પેલા પ્રમાણે છે એમાં અમને બીજો કોઈ વાંધો કે વિરોધ પણ નથી. પણ હવે ઇન્સ્ટન્ટલી કોર્ટ મેટરમાં જે કંઈ થયું છે તો એમાં ઇન્સ્ટન્ટલી તરત ને તરત ડિસિઝન એટ એ ટાઈમ લેવું એ થોડું કેવી રીતના યોગ્ય અમે પોઝિટિવ જ છે એ બાબતમાં કોઈ એમને એવો વિરોધ કે અમારું મુખ્ય કેન્દ્ર એ છે કે વિદ્યાર્થીનું હિત ન થવું જોઈએ. આ પરિસ્થિતિમાં સમજણ સમાપ્ત થઈ જશે. શું કીધું? આ આંદોલન સમાપ્ત થઈ જશે. હા, બહાર ઉભેલા વિદ્યાર્થીઓને બોલાવ્યા છે એ રીતના અને એમની સાથે ચર્ચા કરી એમનો શું પ્રશ્ન છે. ક્ષેત્ર ગુજરાત લેવલમાં જે છે એ તો પ્રાથમિક સ્કૂલનું છે. કાંઈ આમાં નથી. અમારે આત્રીજી પ્રમાણે આ સેન્ટરમાં લખવું નહોતું કે અમદાવાદની વધારે વાય મીડિયા અત્યારે બધાને ખેલાવી દીધું છે. અને ગામમાં શું એ મારા ઓળામાં મેચ્યુરિટી નથી. દિલીપભાઈ સ્કૂલ ચાલુ છે.